શુભ મિત્રો ગુડ મોર્નિંગ ઓનલાઈન શિક્ષણની શરૂઆત આપણે કરી દીધી છે બરાબર ને આજે આપણે ધોરણ 4 માં પર્યાવરણ વિષયમાં પહેલો જ પાઠ રોજ નિશાળે જઈએ એના વિશે અભ્યાસ કરીશું આગળના પિરિયડમાં આપણે શરૂઆત કરી દીધી છે બરાબર ને ઘણાએ આજથી પણ શરૂઆત કરી હોય એવું પણ બને એટલે એમને ખબર નહીં હોય કે આના આગળ આપણે બેસી શીખવાડ્યું હશે ઘણા વિડીયો નહીં પણ જોયા હોય તો જો જેને વિડીયો જોયા ના હોય એ આ પર્યાવરણ વિષયનો ધોરણ 4 નો વિડીયો જોઈ લેવાનો રહેશે બરાબર ને અને જે જેણે જોઈ લીધો છે એનો વાંધો નહીં હવે આપણે આગળ કરીશું તો હું એક વખત યાદ કરાવી લઉં કે એના પહેલાંના પીરિયડમાં આપણે શું કરાવ્યું તો કે છે સ્કૂલે જવા માટે બાળકો કેવી રીતે અવર જવર કરે છે તો વાત થઈ હતી કે કોઈ બાળક રિક્ષા દ્વારા સાયકલ દ્વારા કોઈ ચાલીને કે કોઈ ગાડી વાન દ્વારા પણ સ્કૂલમાં જાય છે એ પછી પુલ વિશે નદી ઉપર જે પુલ બનાવવામાં આવે છે ને એ પુલ વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે નદીમાં આ કિનારેથી સામેના કિનારે જવા માટે પુલ બાંધવામાં પુલ બનાવવામાં આવે છે તો પુલ પુલના પણ પ્રકાર જોઈએ કે છે કેવા કેવા પુલ હોય છે કે સિમેન્ટના પણ પુલ હોય લાકડાનો પુલ હોય લોખંડનો પુલ હોય એટલે કે છે એ પુલથી નદી સરળતાથી પાર કરી શકાય છે ખાલી માણસો એકલા નહીં એ પુલ ઉપરથી વાહનો પણ અવર જવર કરી શકે આપણે પોતે પણ અવર જવર કરી શકીએ પશુઓ એમ કે ચાલીને પણ અવર જવર કરી શકે છે અને નદીને ઓળંગી શકે છે કે છે એ પછી અમુક વિસ્તારમાં આવી રીતે પુલ મોટો દરિયો હોય એમાં પુલ બાંધવો શક્ય નથી હોતું હે ને તો કે છે એવી જગ્યાએ કે છે બાળકો આવવા જવા માટે હોડીનો કે છે ઉપયોગ કરતા હોય છે એટલે કે હોડી દ્વારા એમ કે નદી કે પાણી દરિયો હોય એ પસાર કરીને શાળાએ આવી જાય છે એટલે કે હોડી દ્વારા પણ કે છે આવવા જવા માટે ઉપયોગ કરે છે આ અત્યાર સુધી આપણે જોયું હતું તો હવે આજે એ સિવાય બીજા કયાનો ઉપયોગ કરી શકાય એ જોઈશું તો ચાલો ચોપડીમાં જુઓ ખાના નંબર 3 એમાં આપેલું છે કે અમારા ચિત્રકામનું ચિત્ર જુઓ એમાં બાળકો બધા બેઠા છે આ શું છે ઊંટગાડીનું ચિત્ર છે તેનું ચિત્ર છે ઊંટગાડી તો જો બાકતા બાળકો સ્કૂલમાં જાય છે બરાબર પાછું ઘરે પાછા આવે છે તો મેં પણ ચિત્રમાં એવું દર્શાવ્યું છે તો કે છે શાળામાં આવવા જવા માટે શેનો ઉપયોગ કરે છે કે જે ઊંટગાડીનો ઉપયોગ કરે છે હવે તમને ખ્યાલ હશે કે ઊંટ એ રણનું વાહન કહેવાય રણ પ્રદેશમાં જલ્દી વાહનો જોવા મળતા નથી ત્યાં વધારે પડતા શું જોવા મળે ઊંટ જોવા મળે છે તો લોકો કે છે એ જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઊંટનો વધારે ઉપયોગ કરતા હોય છે તો કે ઊંટ એવું પ્રાણી છે કે જે ઝડપથી રેલીમાં ચાલી વળી શકે છે ચાલી પણ શકે અને દોડી પણ શકે છે હવે તમને ખ્યાલ હશે કે રણમાં ગરમી બહુ જ પડે રેતી બહુ તપે એટલે કે છે ગરમી બહુ પડે એવી જ રીતે રાત્રે ઠંડી પણ વધારે જેટલી દિવસે ગરમી લાગે ને એટલી ઠંડી પણ લાગે તો રણમાં તમે લીલો કેમ જળ ઓછા દેખાય એટલે ત્યાં પાણીની પણ તંગી એટલે કે છે આ જે ઊંટ છે એ ઊંટ પાણી વગર લાંબો સમય રહી શકે છે એટલે કે રણ પ્રદેશમાં બધે ઊંટ વધારે જોવા મળે છે એટલે કે તેના જે રણ પ્રદેશના બાળકો છે ને એ કે છે શાળાએ આવવા જવા માટે ઊંટ ગાડીનો ઉપયોગ કરતા હોય છે અહીંયા આગળ આપ્યું છે કે અમે રણમાં રહીએ છીએ બધી બાજુ રેતી જ રેતી રેતી દિવસે ખૂબ ગરમ થાય છે અમે શાળાએ જવા ઊંટ ગાડીમાં સવારી કરીએ છીએ જો બાળકોએ શું સરસ કીધું અહીંયા આગળ રેતી જ્યાં જુઓ ત્યાં બધું જ રેતી દેખાય ક્યાંય તમને લીલું જળ એવું કશું દેખાય એમ ભાગ્ય જ દેખાય એટલે કે છે અહીંયા આગળ પછી ગરમી બહુ લાગે ગરમી બહુ લાગે એટલે રેતી પણ ખૂબ તપે એટલે કે અમે આવવા જવા માટે શાળામાં આવવા જવા માટે ઊંટ ગાડીનો ઉપયોગ કરીએ છીએ હવે એની નીચેનું ચિત્ર જુઓ શેનું છે બળદ ગાડી
શેનું ચિત્ર છે? બળદગાડું. આપણે કહી દીધું ઊંટગાડી, શેના વિશે ચર્ચા કરી? ઊંટગાડી. હવે એની નીચે છે બળદગાડું. શું છે? બળદગાડું. તો જો આમ કે પહેલા ગામડાઓમાં બહુ સાધનો નહોતા, હવે બધા વ્હીકલ થઈ ગયા હે ને, રિક્ષા, સ્કૂટર, સાયકલ, ગાડીઓ, બસ, આવું બધું અત્યારે જોવા મળે છે. પહેલા વર્ષો પહેલાના સમયમાં ભાગ્યે જ કોઈને કે સાયકલ જોવા મળે, સાયકલ પણ ના હોય કોઈના ઘરે, બહુ જ પૈસાવાળા હોય ને એને જ ઘરે સાયકલ જોવા મળે. અત્યારે તો ઘરમાં જેટલા બાળકો હોય બે કે ત્રણ, તો બધાને પર્સનલ સાયકલ હોય, બધાની જુદી જુદી સાયકલ હોય, પણ પહેલાં એવું હતું નહીં. તો કહે છે કે આવું નહોતું ત્યારે બધા લોકો એક ગામેથી બીજે ગામ જવા માટે બળદગાડાનો ઉપયોગ કરતા હતા, ટ્રેક્ટર પણ નહોતા હે ને. તો કહે છે કે એક ગામથી બીજા ગામ જવા માટે બળદગાડાનો ઉપયોગ કરતા. આપણે જેમ સ્કૂટર સ્ટાર્ટ કરીને કે બાઇક સ્ટાર્ટ કરીને ના નીકળી જાય, ગાડી સ્ટાર્ટ કરીને સેમ મારીને હે ને, એવું કશું નહીં ને, એવું કશું બરાબર. એટલી બધી ટેકનોલોજી હતી નહીં, એટલા બધા પૈસા પણ લોકો પાસે નહીં. અને અત્યારે તો તમે જુઓ ક્યાંક કશું લેવા જવું હોય તો પણ સાયકલ લઈ કે સ્કૂટર કે એક્ટિવા કે ગમે તે લઈને નીકળી જઈએ છીએ આપણે, પણ પહેલાંના સમયમાં એવું હતું નહીં. તો કે જે પહેલાંના લોકો એક ગામથી બીજા ગામ જવા માટે, દૂર દૂર સુધી જવા માટે બળદગાડાનો ઉપયોગ કરતા. દરેક જગ્યાએ બળદગાડો તો હોય તે ગાય ભેંસ રાખે, બળદ રાખે, એટલે બળદનો ઉપયોગ કરે છે. એવી જ રીતે બાળકો પણ, પહેલાં તો સ્કૂલો પણ વિસ્તાર પણ બહુ જ દૂર દૂર હોય, આપણે તો નજીક અમને તો નજીક હોય, પણ પહેલાંના સમયમાં ખેતરમાં લોકો રહેતા હોય તો ગામ બહુ દૂર હોય, તો કે છે દૂર દરરોજ આપણું જવાનું, એટલે કે છે અમુક અમુક છોકરાઓ બધા ભેગા થાય અને બળદગાડા બેસીને વિસ્તારમાં જતા. તો અહીં આગળ આપેલું છે કે અમે ગામડામાં રહીએ છીએ, અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો અમે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. લો ગામડાના બાળકો કહે છે કે અમે ગામડામાં રહીએ છીએ અને કહે છે બળદગાડામાં બેસીને અને લીલા લીલા ગામડામાં ખેતરો પડે ને, કે લીલાછમ ખેતરોમાંથી થઈને કહે છે અમે સ્કૂલમાં જઈએ છીએ. અને જો કોઈ વાર વરસાદ ચોમાસું હોય તો વરસાદ પણ પડે પડે ને, કે એવું હોય તો કે છે અમે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. પણ અમે શેમાં બેસીને જઈએ છીએ શાળામાં? બળદગાડામાં બેસીને જઈએ છીએ. બળદગાડામાં તો બેઠા નહીં થાય, તમે બેઠા છો, મજા આવે બેસવાની હે ને. અત્યારે તો બધા સ્કૂટર, એક્ટિવા, બાઇક, ગાડી, રિક્ષા એનો જ ઉપયોગ બધા કરતા હોય છે, સાયકલ બરાબર. એટલે કે છે બળદગાડામાં કે ભાગ્ય જ બેઠા હશે, પણ ખરેખર બળદગાડામાં બેસવાની મજા આવે. પછી જો ત્રીજા નંબરનું ચિત્ર છે, અહીંયા આગળ પૂછ્યું છે કે તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી કે બળદગાડું છે? બોલો, તમે રહો છો ત્યાં આગળ ઊંટગાડી કે બળદગાડું છે? અમુકના ઘરે, અમુકના આજુબાજુ કોઈ એરિયામાં હશે કોઈ ઊંટ કે એવું કંઈક રાખ્યું હોય બરાબર, બળદ કેવું, પણ ભાગ્ય જ જોવા મળે. અત્યારે તો ભાગ્ય જ જોવા, ગામડામાં બધા જલ્દી જોવા મળે, પણ સિટીમાં તો જલ્દી જોવા મળે નહીં. હવે જો અહીં આગળ નીચેનું ચિત્ર આવેલું છે કે સાયકલ સવારે, કે અમારી શાળા દૂર છે, પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી, પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈ સરળતાથી જાય છે. આ સાયકલ લઈને જાય છે, છોકરીઓ શું કહે છે કે અમારી શાળા અમારા ઘરેથી બહુ જ દૂર છે, કે છે એટલે અમે ચાલીને જઈ શકીએ નહીં, અથવા તો સમય વધારે ચાલીને જાય તો સમય વધારે જાય, અથવા તો આવવા જવામાં થાક પણ લાગે, આપણે સ્કૂલનું તો એટલે કે કદાચ થાક પણ લાગે અથવા તો સમય પણ વધારે જાય, એટલે કે અમે શાળાએ જવા માટે આવવા જવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? સાયકલનો ઉપયોગ કરીએ છીએ. તો કે પહેલાંના સમયમાં છોકરીઓને ભણાવે પણ નહીં, છોકરીઓને ખાલી ઘરનું કામ શીખવાડે, ઘરનું જ કરવાનું કે છે, છોકરાઓ હોય એને સ્કૂલમાં મોકલે. તો હવે એવું કરવું નથી, અત્યારે બધા જ સરખા, બધાને જ ભણવાનો હક હોય છે, બધા જ સમાન, છોકરા હોય કે છોકરી હોય, દરેકના સ્કૂલમાં જતા હોય છે. તો આ છોકરીઓ કહે છે કે અમે શાળામાં આવવા જવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે સાયકલ સવારી, સાયકલ લઈને અમે કહે છે સ્કૂલમાં જઈએ છીએ. અત્યારે તમે બધા
માંથી ઘણા લોકો સાયકલ લઈને સ્કૂલમાં આવતા હશે, કાં તો તમારાથી જે મોટા ભાઈઓ છે કે બહેનો છે એ સ્કૂલમાં જવા માટે સાયકલનો ઉપયોગ કરતા હશે, હે ને? જ્યારે પ્રાણીઓ પાસે ગાડું ખેંચાવીએ ત્યારે તેઓ કેવું અનુભવતા હશે? પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા જગાડવા આ મુદ્દાની ચર્ચા કરો. બળદ છે, એને ગાડું ખેંચવાનું હોય તો એને તકલીફ તો પડે જ ને, બરાબર? એ બોલી નથી શકતું, આપણને કશું વાગે કરે તો ઈજા થાય, આપણે તરત કહીએ છીએ કે દુઃખે છે, હે ને? તો આ મૂંગા પશુ એમને પણ દુઃખ તો થતું, બધું ઓછું બધું ઘર ખેંચે તો એમને પણ દુઃખ તો થતું હશે ને, કષ્ટ પડતું હશે, તો એ કેવું સહન કરે છે પણ કોઈને કહી શકતા નથી. પછી ગધેડું, જો તમે ગધેડું એના પર કેટલી બધી માલ સામાન મૂકવામાં આવે છે અને એનો એના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરવામાં આવે છે. તો શું ગધેડાને ઘર નહીં લાગતો હોય? લાગતો હોય, પણ એ બોલી શકતું નથી. તે છતાં પણ એ કહે છે, એ બેઠે છે અને આપણું કામ કરી આપે છે. આ ઘોડો છે, ઘોડા પર બધા સવારી કરે છે, હે ને? ઘોડાને પણ બળ લાગતો હશે પોતાની પીઠ ઉપર, બળ લાગતો હશે પણ એ કહી શકતો નથી. તો આપણે કહે છે પ્રાણી પ્રત્યે સંવેદનશીલતા રાખવી જોઈએ, એને પણ આપણે સાચવવું જોઈએ. જેમ આપણને દુઃખ થાય, કષ્ટ પડે છે, બરાબર? તો પ્રાણીઓ પણ કષ્ટ પડતું જ હોય પણ એ લોકો કહી શકતા નથી. એટલે કે આપણે પ્રાણી પ્રત્યે પણ પ્રેમભાવ સંવેદનશીલતા રાખવી જોઈએ. હવે એના પછીનું પાન છે, પાના નંબર 4, કે તમે સાયકલ ચલાવી શકો છો? જો હા તો તમને કોણે શીખવી? બરાબર બોલો, તમને સાયકલ આવે છે ને? આવડતું જશે, બરાબર? બધા છોકરાઓ સાયકલ નાનું હોય ત્યાં સુધી સાયકલ લઈ આવે, એટલે સાયકલ શીખી જ ગયું હોય, એટલે બધાને સાયકલ તો આવડતું જ હોય. તો કે છે, તો તમને સાયકલ કોણે શીખવી? તો કે છે, ઘણા એમની મમ્મીએ સાયકલ સૌ ચલાવતી હોય, કોઈ એમના ભાઈએ શીખવી હોય, કોઈ બહેને શીખવી હોય, કોઈ દાદાએ પણ શીખવાડી હોય, બરાબર ને? તો આમાં બધાનો અલગ અલગ જવાબ આવશે. તો આમાં શું લખવાનું? હું સાયકલ ચલાવી શકું છું. તો અહીંયા આગળ આપણે લખીશું પહેલો જવાબ, અને કહ્યું છે કે તમે સાયકલ ચલાવી શકો છો, અને જો હા તો તમને કોણે ચલાવતા શીખવી? આપણે પહેલું લખીશું, હા હું સાયકલ ચલાવી શકું છું, મને મારા પપ્પાએ સાયકલ ચલાવતા શીખવાડી. ઘણા એમના પપ્પાએ શીખવાડી હશે, ઘણાની મમ્મીએ શીખવાડી હશે, ઘરમાં મોટા ભાઈ બહેન હોય એમના મોટા ભાઈ બહેન પણ શીખવાડી હશે, ઘણા દાદાએ પણ શીખવાડી હશે, બરાબર ને? આ જવાબ બધાનો અલગ અલગ આવશે. તો જો પાઠ્યપુસ્તકમાં આના જવાબ લખવા માટે લીટી આપેલી છે તો તમારે પેન્સિલથી આ જવાબ લખવાનો છે, અને જેની પાસે પાઠ્યપુસ્તક ના હોય તો એને નોટબુકમાં પણ લખવાનું છે, બરાબર? તો દરેક જણા લખશે. એના પછી છે કે તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? આ તો કહી ના શકાય, બરાબર? કોઈ દિવસ કોઈ સાયકલ લઈને આવે, કદાચ ચાલીને પણ આવે, કોઈ રિક્ષામાં પણ આવે, પણ આશરે આનો જવાબ આપણે આશરે લખી શકીએ. આપણે એની અંદર લખીશું, અમારી શાળામાં જેટલા બાળકો આવતા હોય એ પ્રમાણે લખવાનું છે. જો આ જવાબ પણ તમારે આગળ આપેલી છે જેમાં તમારે લખી દેવાનું છે, અને જેની પાસે પાઠ્ય પુસ્તક ના હોય એને વાત કરી તમારે હવે આગળનો પ્રશ્ન જોઈએ. હવે જો નીચે બોક્સમાં એક ચિત્ર આપેલું છે,
વિચિત્ર છે ને, વિચિત્ર શું કે છે જોઈએ આપણે, કે મારી શાળા મારી ગાડી. ઘણી શાળાઓમાં સ્કૂલ શાળા તરફથી પણ સાધનની વ્યવસ્થા, બસની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, તો ઘણા બાળકો બસમાં પણ શાળાએ આવતા જતા હોય છે. તો કે અમે શાળાથી દૂર રહીએ છીએ, અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. તો શું કહે છે, જે શાળાથી ઘણા બધા દૂર રહેતા હોય, આજુબાજુના ગામમાં ગામડે રહેતા હોય, બરાબર, તો ત્યાં પરથી સ્કૂલ દરરોજ વાલી એવા કે વાળી શકે નહીં, અથવા તો કે રિક્ષાનું ભાડું ના પોસાતું હોય, ગાડીનું ભાડું ના પોસાતું હોય, કે સાયકલ લઈને પણ આવવા જવા ના શકે, દૂર હોય તો ના આવી શકે ને. એટલે છે એના માટે સ્કૂલ તરફથી સ્કૂલ બસની વ્યવસ્થા, એટલે સ્કૂલ બસ કે ગાડીની વ્યવસ્થા કરેલી છે. ઓકે છે, અમે એ ગાડી કે બસ દ્વારા કે છે દરરોજ શાળામાં નિયમિત આવીએ જઈએ છીએ. હવે એના પછી છે કે તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક. ઘણાને નજીક હશે, ઘણાને દૂર હશે. તો આમાં કોઈ પણ તમે જવાબ લખી શકો, લખવાનું અમારી શાળા ઘરથી ઘણા દૂર લખશે, ઘણા નજીક હશે. આગળ મને મને એક જ લખવાનું છે, બરાબર, મને પણ લખવાનું ઘરથી દૂર અથવા નજીક છે. કોઈ પણ એક લખવાનું છે, જો દૂર હોય તો દૂર લખવાનો અને નજીક હોય તો નજીક લખવાનું. આના પછી છે કે તમારી શાળામાં આવી સુવિધા છે, જો હા તો કયા વાહનમાં તમે આવો છો, બરાબર ને. કદાચ ઘણી મોટી મોટી સ્કૂલો હોય તો એમાં બસ કે ગાડીની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. તો જો તમારી સ્કૂલમાંથી આવી કોઈ સગવડ કરવામાં આવી હોય, વાહનની સગવડ કરવામાં આવી હોય, તો તમે હા એવું લખી શકો છો. આપણે એને લખીશું, અમારી શાળામાં વાહનની સુવિધા છે. દરેક બાળકો અલગ અલગ વાહનમાં આવે છે, બરાબર ને. કોઈ ગાડીમાં આવતું હશે, કોઈ રિક્ષામાં આવતું હશે, કોઈ બસમાં પણ આવતું હશે, કોઈ સાયકલ લઈને પણ આવતું હશે, અને જો બહુ જ નજીક હોય ઘરથી શાળા તો ચાલતું પણ આવતું હશે. તો તમે આ જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં અથવા માર્કમાં લખી દેવાનું છે. તો આજે આપણે શેના વિશે ચર્ચા કરી, કે જરૂર ગાડી વિશે, બળદ ગાડી અને સાયકલ સવારી, આ વિશે ચર્ચા કરી. આના દ્વારા પણ આપણે શાળામાં અવર જવર કરી શકીએ છીએ, બરાબર. અને આ તમામ પ્રશ્નો પણ આપણે, આ તમામ પ્રશ્નો વિશે પણ આપણે ચર્ચા કરી. તો આ બધા જ મેં તમને જે લખાયા એ તમારે વારંવાર ઘરે વાંચવાના રહેશે, બરાબર. આ વિડીયો તમારે જો તમને હજુ પણ ખ્યાલ ના આવે તો આ વિડીયો તમે દિવસમાં એક કે બે વાર, બે કે ત્રણ વાર જુઓ અને યાદ રાખવાનું કોશિશ કરવાની છે. હવે આજે આપણે આટલું જોઈશું, ફરી પછીથી આગળ ચર્ચા કરીશું.